ગુડ મોર્નિંગ બાળકો, આપણે 14મા કાવ્યનો સ્વાધ્યાય પુસ્તકમાં અને નોટમાં આપણે કરી રહ્યા છીએ. આજે હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય આગળનું પ્રકરણ નંબર 15, વંદરોની બાગવાની. ચલો, રાજા રાજવીર કો ફળ ફૂલ બહુત પસંદ થે. રાજા છે જેનું નામ છે રાજવીર, અને એને ફળ ફૂલ ખૂબ જ પસંદ હતા. ઉસને અનેક સુંદર બાગ લગવાએ થે. એણે ઘણા સુંદર બાગ લગાવાયા હતા. રાજા કે સબસે બડે બાગકા માલિક ગુલચંદ બહુત હોશિયાર થા. રાજાએ ઘણા બધા બાગ લગાવેલા, એમાં ના એક જે મોટો બાગ છે, સૌથી મોટો બાગ છે, એ બાગનો માળી જેનું નામ છે મૂલચંદ, એ ખૂબ જ હોશિયાર હતો. ઉસ બાગ કે ફળ વ ફૂલ સબસે અચ્છે હોતે થે. એટલે જે સૌથી મોટો બાગ હતો અને જેનો માળી મૂલચંદ હતો, એ બાગમાંના ફળ અને ફૂલ સૌથી અચ્છે એટલે સૌથી સારા હતા. રાજાની માળી સે બહુત પ્રસન્ન રહેતા. રાજા પણ આ માળીથી ખૂબ જ ખુશ રહેતો હતો. બાગને બંદરો કા એક બડા ઝુંડ રહેતા હતા. એ બાગની અંદર વાંદરાઓનું એક મોટું ઝુંડ એટલે સમૂહ ટોળું રહેતું હતું. માળી સે ઉનકી દોસ્તી થી, એ વાંદરાઓની આ માળી મૂલચંદ સાથે દોસ્તી હતી. વહ બંદરો કો મીઠે ફળ ખાને કે લીએ દેતા થા. વહ એટલે કોણ? તો કે માલી મૂલચંદ. શું કરતો? તો કે આ વાંદરાઓને ખાવા માટે મીઠા ફળ આપતો હતો. એકવાર નગરને મેળા લગા. એક વખતે નગર શહેરમાં મેળો લાગ્યો. મેલે મે દૂર દૂર સે લોક અપની કલા દિખાને આયે. સર્કસ થા, જાદુગર થા, મેલે મે તરહ તરહ કે નાચ ગાને કી ભી વ્યવસ્થા થી. મેળામાં ઘણા દૂર દૂર થી લોકો પોતાની કળા બતાવવા માટે આવ્યા હતા. એમાં સર્કસ પણ હતું, જાદુગર પણ હતો, અને મેળામાં તરહ તરહ કે અલગ અલગ પ્રકારના નાચ ગાને કી ભી વ્યવસ્થા થી એટલે નાચવા ગાવાની પણ વ્યવસ્થા હતી. મૂલચંદ ભી મેલા દેખને જાના ચાહતા હા. આ જે માળી છે મૂલચંદ, એની પણ આ મેળો જોવાની ઈચ્છા હતી. એ પણ મેળો જોવા માટે જવાની ઈચ્છા રાખતો હતો. લેકિન બાગને ઉસે બહુત કામ કરના થા. એને મેળો જોવા પણ જવું હતું અને એને આ બાગમાં પણ ઘણું બધું કામ કરવાનું હતું. એક ભાગ મે ગોડાઈ કરની થી, એક ભાગ કે પૌધો કી સિંચાઈ કરની થી. માલી સોચતા રહા, ક્યા કરું જિસસે કામ ભી હો જાય ઓર મેલા ભી દેખ શકું. અચાનક ઉસે એક ઉપાય સૂઝા. હવે માળીએ આ બાગમાં ખૂબ એવું કામ કરવાનું હતું. એક ભાગમાં એને ગોળવાનું હતું અને બીજા ભાગમાં જે છોડો હતા એમાં એને પાણી સિંચાઈ કરવી હતી એટલે એને પાણી આપવાનું હતું. માળી સોચતા રહ્યા એટલે માળી વિચારતો રહ્યો, શું કરું જેનાથી મારું કામ બી થઈ જાય અને હું મેળો પર જોઈ શકું. અને અચાનક જ એને એક ઉપાય સૂઝ્યો, એક યુક્તિ સૂઝી. મૂલચંદ ને ગોડાઈ કા કામ પૂરા કર દિયા. ફિર વહ બંદરો કે સરદાર કે પાસ પહોંચા. મૂલચંદે જે જમીન ગોળવાની હતી એ ભાગ એને એ કામ એને પૂરું કરી દીધું. અને પછી એ ક્યાં ગયો? તો કે બંદરના સરદાર એનો જે મુખિયા હતો એની પાસે એ પહોંચી ગયો. ઉસને કહા, મે મેલા દેખને જાના ચાહતા હું, મેને સારા કામ કર લિયા હૈ, પૌધો કો પાણી દેને કા કામ બચા હૈ, તુમ યહ કામ અપને સાથીઓ સે કરવા દો, યે રહે મટકે. ઉસને કહા, ઇસને તમે માળીને,
આ કામ તારા સાથીદારો પાસે કરવા દે કરાવી દે અને એ કામ કરવા માટે આ રહ્યા માટલા મટકે એટલે માટલા કે આ રહ્યા માટલા માલી બંદરો કે સરદાર કો કામ સોંપ પર મેલા દેખને ચલા ગયા માણી આવી રીતે આ વાંદરાઓના સરદારને કામ સોંપીને મેળો જોવા માટે ચાલ્યો ગયો બંદરો કે સરદારને અપને સાથીઓ કો બુલા પર કહા આ વાંદરાના સરદારે પોતાના જે સાથીદારો હતા એને બોલાવીને કહ્યું હમારે મિત્ર માલીને પહેલી વાર હમે કોઈ કામ સોંપા હે વહ હમે ખાને કે લિયે હંમેશા ફળ દેતા હે હમે ઉસકી સહાયતા અવશ્ય કરની ચાહિયે આજે વાંદરાઓનો સરદાર હતો મુખ્યો એણે બીજા બધા એના સાથીદારો હતા એને બોલાવ્યા અને એને કીધું કે ભાઈ આપણો મિત્ર છે માળી એણે પહેલી વાર આપણને કંઈ કામ સોંપ્યું છે એ હંમેશા આપણને ખાવા માટે ફળ આપે છે એટલે આપણે એની સહાયતા એટલે મદદ આપણે એની મદદ ચોક્કસ કરવી જોઈએ સબ બંદર ખુશી ખુશી પૌધો કો સિંચને કે લિયે તૈયાર હો ગયે બધા જ વાંદરાએ ખુશી ખુશી આ જે છોડો હતા એમાં પાણી આપવાના કામ માટે તૈયાર થઈ ગયા સરદારને બંદરો કો મટકે દીએ એ જે વાંદરાઓનો સરદાર હતો મુખ્ય હતો એણે આ વાંદરાઓને માટલા આપ્યા ઉસને કહા સબ પૌધો કો પાણી દેના હે ઉસને એટલે કોણે વાંદરાઓના સરદારે બાકીના બધા વાંદરાઓને કહ્યું કે બધા છોડોને પાણી આપવાનું છે પાણી બરબાદ બી નહીં કરના હે પછી શું કીધું કે પાણીને બરબાદ એટલે કે પાણીનો બગાડ પણ આપણે કરવાનો નથી છોટી જડ વાલે પૌધો કો કમ ઓર બડી જડ વાલે પૌધો કો અધિક પાણી દેના હે છોટી જડ એટલે કે જેના મૂળ નાના છે એને ઓછું પાણી અને જેના મૂળ વધારે છે મોટા છે એવાને વધારે પાણી આપવાનું છે બંદર તુરંત કામે લગ ગયે વાંદરાઓ તરત જ કામે લાગી ગયા વે બાગ કે તાલાબ છે મટકો મે પાણી લાતે આ બાગમાં એક તળાવ પણ હતું તો એ બાગના તળાવમાંથી એ લોકો એ માટલામાં પાણી ભરીને લાવતા પોધે ઉખાડ પર ઉનકી જડે દેખતે જડે બડી હોતી તો અધિક પાણી દેતે જડે છોટી હોતી તો કમ પાણી દેતે પછી શું કરતા એ પાણી માટલામાં ભરીને લાવે પછી પેલો જે છોડ વાવેલો હોય ને એને ઉખાડીને જુએ જેના મૂળિયા નાના હોય એને ઓછું પાણી આપે જેના મૂળિયા વધારે હોય મોટા હોય ને ઘણા બધા હોય એને વધારે પાણી આપે ઈસ તરહ ઉન્હોને બાગ કે સારે પૌધો કો ઉછાડ ડાલા એવી જ રીતે એણે બગીચામાં જેટલા પણ વૃક્ષો હતા એને આ ઉખેડી ઉખેડીને હાવ બધું ખેદાન મેદાન કરી નાખ્યું બધા એ છોડ બધા જ ઉખાડી નાખ્યા સાંકો મૂલચન જબ આયા તો બહુ જ ખુશ થા સાંજે જ્યારે મૂલચન પેલો મેળો જોઈને પાછો આવ્યો ત્યારે ખૂબ જ ખુશ હતો ઉસે મેલા બહુ જ અચ્છા લગા થા ઓર ઉસકા કામ ભી હો ગયા થા એ મેળો જોઈને આવ્યો એ મેળોને ખૂબ ગમ્યો એને મેળો ખૂબ સુંદર લાગ્યો એટલે પણ ખુશ હતો અને બીજી તરફ એનું કામ પણ પતી ગયું હતું એટલે એ ખુશ હતો પર જબ ઉસને સિંચે હુએ પૌધો કો દેખા તો વ રો પડા જ્યારે એણે જોયું કે વાંદરાઓએ બગીચામાં જે આ છોડોને પાણી આપ્યું છે એ જોઈ ને એ રડી પડ્યો મૂર્ખ બંદરોને મહેનત સે લગાએ ઉસકે પૌધો કો બરબાદ કર ડાલા થા વાંદરાઓ મૂર્ખ હતા એ મૂર્ખ વાંદરાઓએ જે મૂળચંદે મહેનત કરીને જે છોડ વાવેલા હતા એ બધાને એણે ઉખાડીને બરબાદ કરી નાખ્યા હતા એ જોઈને મૂળચંદ રડી પડ્યો સચ હી કહા ગયા હે જિસકા કામ ઉસી કો સાજે સાચું જ કહ્યું છે કે જેનું કામ તેને સાજે કેમ કે માળી હતે તો એ જોતે
અને એને તરત જ ખબર પડી જતે કે આ છોડ નાનું છે તો એને ઓછું પાણી આપવાનું, અને જે છોડ થોડો મોટો હોય એને વધારે પાણી આપવાનું. પણ આને તો કંઈ ખબર પડે નહીં.